न्यूज प्लस चैनल सीधी बात में आप सबन स्वागत है। हूँ छू जीतू भाई पंड्या। आखी दुनिया में पहला आग लगाड़ी और पची फायर फाइटर नी भूमिका भजवी ए अमेरिका नो कायम नो रोल रह्यो छे। अमेरिका जे ते देशों में जे देश जरा मजबूत थाय ज्या कोई मजबूत नेतागिरी उभी थाय ते अमेरिका पहला आग लगाड़े पची लोकशाहीना नामे पची मित्रताना नामे पची युनोना द्वारा एमा दखल करवानी अने पोताना गमता रमकड़ा जेवा राजाओने अमुक वडाप्रधानोने ने प्रमुखोने बेसाड़ी देवाना। एणे अफगानिस्तानमां आम कर्युं, ईरानमां कर्युं, एमणे सुदान में करू, सुदान ना सरमुखदार ने नसाड़ी मुक्यो, एमने इजिप्त में करू, होस्नी मुबारक ने जेल में नाख्या, अत्यारे क्यूबा में फिडल कास्ट्रो जजूमी रहा है 10-12 महीना थी। पर फिडल कास्ट्रो પોતાની સત્તા બચાવવા માટે હજુ લડી રહ્યા છે, એને બહુ વફાદાર લશ્કર હજુ પણ એની પાસે છે, લડાઈ ચાલુ છે। પણ આ ફિડલ કાસ્ટ્રો સામે, હોસ્ની મુબારક સામે એમના પોતાના દેશના નાગરિકોને મારી નાખવા માટે હવે અમેરિકા કામ ચલાવવાનું છે। હવે મજાની વસ્તુ જુઓ કે જે અમેરિકા પાકિસ્તાનના ગામડે ગામડે બિલકુલ પહાડી વિસ્તારોમાં રોજે રોજ ડ્રોન વિમાન મારફતે, એટલે કે જે વિમાનમાં પાયલોટો નથી એટલે એમનો કોઈ માણસ મરે નહીં એની પાક્કી ખાતરી કરીને, પાયલોટ વગરના નાના નાના વિમાનોમાંથી બોમ્બ નાખે છે, લોકોને મારી નાખે છે અને રોજ આંકડા આવે છે, સત્તાવાર આંકડા આવે છે કે ડ્રોન એટેકમાં 15 ત્રાસવાદીઓ મરી ગયા। ભાઈ આ ડ્રોન નો જે એટેક થાય છે એમાં કોઈ ફોર્મ્યુલા મૂકી છે કે ત્રાસવાદીને જ નું જ મૃત્યુ થાય? નાના બાળકો મરે છે, સ્ત્રીઓ મરે છે, માતાઓ મરે છે, પણ પાકિસ્તાનના નાગરિકોને અમેરિકા, અફઘાનિસ્તાનના નાગરિકોને અમેરિકા મારી નાખે, વગર કારણે મારી નાખે તો એ અમેરિકાનો હક છે। પણ ફિડલ કાસ્ટ્રો જે પોતાના દેશનો બની બેઠેલો સરમુખદાર છે પણ માનો પણ ત્યાંનો એ પ્રમુખ છે, એ પોતાના દેશના નાગરિકો દેખાવો કરતા હોય અને એમની પર ગોળીબાર કરે તો એની સામે હેગની અદાલતમાં કેસ ચાલશે। હોસ્ની મુબારક જે 40 વર્ષથી સર્વે સર્વા હતા ઇજિપ્તના અને બિન સાંપ્રદાયિક માણસ હતા, કોઈ કટ્ટર મુસ્લિમ નહોતા, હવે એની સામે ત્યાંની કોર્ટમાં કેસ ચલાવે છે અમેરિકાના પિઠ્ઠુઓ કે તમે તમારા દેશના નાગરિકોને, નિશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કરાવ્યા, તો પાકિસ્તાનમાં અમેરિકા શું કરાવી રહ્યું છે, અફઘાનિસ્તાનમાં શું કરાવી રહ્યું છે? એમણે ઇરાકમાં શું કર્યું? તો અમેરિકા જેને મારી નાખે છે, કારણ વગર મારી નાખે છે, બીજા દેશના નાગરિકોને મારી નાખે છે, એ અમેરિકાનો હક છે। પણ પોતાના દેશમાં પોતાની સત્તા બચાવવા, સરકાર બચાવવા, ત્યાંનું શાસન બચાવવા જો કોઈ વ્યક્તિ ગોળીબાર કરે કે એ સખત પગલાં લે તો એ માનવ અધિકારનો ભંગ છે। હવે મજા એ આવી છે કે ઊંટ પહાડની નીચે આવી ગયું છે, અમેરિકામાં તોફાનો શરૂ થયા છે, અમેરિકામાં લોકો રોડ પર આવી ગયા છે, અમેરિકાના લોકો હવે માગણી કરી રહ્યા છે કે વોલ સ્ટ્રીટ એટલે કે ત્યાં જ્યાં શેર બજાર છે, કે અમેરિકનો શેર બજારના આંક ઊંચા રાખવા માટે નથી, પહેલા અમને અમારા અધિકારો આપો પછી આ કેપિટાલિસ્ટોને તમે
ફૂલવા ફાલવા દો. એટલે અમેરિકામાં હવે કેપિટાલિઝમ સામે તોફાનો શરૂ થયા છે. બહુ શિસ્તબદ્ધ છે અને તોફાનો ન કહેવાય, દેખાવો જ કહેવાય, કબૂલું છું. પણ અમેરિકામાં હવે લોકો પોતાની નોકરીઓ જાય છે, ખાવા નથી મળતું, ભૂખમરો શરૂ થયો છે, બેકારીનો આંકડો ખૂબ વધી ગયો છે, એની સામે દેખાવો કરવા માંડ્યા છે. અને હવે અમેરિકાની પોલીસ ભલે ગોળીઓ નથી વરસાવતી, પણ અમેરિકાની પોલીસ આ બધાને પકડવા માંડી છે, જેલમાં પૂરવા માંડી છે. 700 લોકોની ધરપકડો કરે છે, રોડ પરથી જબરજસ્તી ખસેડે છે. એટલે જે ફિડલ કાસ્ટ્રો કરી રહ્યા હતા, જે સુદાનમાં થઈ રહ્યું હતું, એ હવે નાના પાયે અમેરિકામાં શરૂ થયું છે. હવે અમેરિકાના ગામે ગામ, નાના નાના ગામોમાં દેખાવો થયા છે. થોડા જ મહિના પહેલા, એકાદ બે મહિના પહેલા, ઇંગ્લેન્ડમાં લોકોએ રેમ્પન્ટ લૂંટ ચલાવી, સ્ટોરો લૂંટી લીધા. બહુ ખરાબ થયું, ઇન્ડિયનોને ટાર્ગેટ બનાવાયા. પણ લોકો જે ઇંગ્લેન્ડમાં, આપણને નાના હતા ત્યારે મને કહેવામાં આવતું હતું કે ઇંગ્લેન્ડમાં જીતું ભાઈ એટલી બધી લોકો એટલા બધા સાચા છે કે છાપા વેચવા કોઈ માણસ નથી બેસતું. ત્યાં છાપા મૂકી દેવાય સ્ટેન્ડ ઉપર, અને જોડે ડબ્બો મૂકવામાં આવે, લોકો એમાં પૈસા નાખીને એક જે છાપું જોઈતું હોય એની જે કિંમત હોય અંદર નાખીને જતો રહે. એટલે સાંજે પેલો આવે અને જેટલા છાપા વેચાયા હોય એના રૂપિયા એને ગલ્લામાંથી મળી જાય. આટલા બધા સત્યનિષ્ઠ લોકો ઇંગ્લેન્ડમાં છે. આવું મારા વડીલો કહેતા, મને સમજાવતા કે કેટલા બધા આપણે કેવા લુચ્ચા હરામીને ખરાબ છીએ અને ઇંગ્લેન્ડના લોકો કેટલા ઊંચા ચરિત્રવાન છે. પણ બધું ચરિત્ર પૂરું થઈ ગયું, લોકોએ સ્ટોલો લૂંટી લીધા, ખૂબ લૂંટ ચાલી, પોલીસના દેખતા લૂંટ ચાલી, સીસીટીવી કેમેરાઓ હતા, છતાં લોકોએ ખૂબ લૂંટ ચલાવી. ત્યાં પણ 1,800-2,000 લોકોને પકડવા પડ્યા, એમની સામે કેસ ચાલવાના છે. વડાપ્રધાન કહી રહ્યા છે કે એમને બક્ષવામાં નહીં આવે. પણ આ ઇંગ્લેન્ડમાં થયું, હવે અમેરિકામાં થયું છે. અને આ બહુ દિવસો દૂર નથી. આપણે દિલ્હીના રામલીલા મેદાનના ખેલ જોયા, અન્નાના. અન્નાએ જે રીતે આંદોલન શરૂ કર્યું ને લોકો રોડ પર આવી ગયા આખા દેશમાં. મને નવાઈ લાગે કે વડોદરામાં પણ રાત્રે 10 પ્રોસેસન ચાલ્યા કરે, હાથમાં પ્લેકાર્ડ છે, અન્ના અમે તમારી સાથે છે. ઇંગ્લેન્ડ અને બીજા દેશો કરતાં આપણા દેશના લોકો પણ હવે નૈતિકતાની ખૂબ ઊંચી વાત કરી શકે એમ છે કે આટલા બધા લોકોએ આંદોલન કર્યું પણ કોઈ લૂંટફાટ કે મારફાટ નહીં થઈ. હવે આ દેશના લોકો પણ સમજી ગયા છે કે આ દેશની મોંઘવારીનું કારણ એ નથી કે અનાજ નથી ઉગ્યું, આ દેશની મોંઘવારીનું કારણ એ નથી કે કઠોળ નથી ઉગ્યા, આ દેશની મોંઘવારીનું કારણ એ નથી કે શાકભાજી ઓછી ઉગે છે, આ દેશની મોંઘવારીનું કારણ શરદ પવાર છે, કૃષિમંત્રી છે, ખુદ કૃષિમંત્રી જ આ દેશમાં ભાવ વધારી રહ્યા છે. કારણ વગર બટાકા, ડુંગળી બધું પરદેશ મોકલી દેવાય છે, ઘઉં પરદેશ મોકલી દેવાય છે, અને પછી 4 પછી ઘઉં, બટાકા, ડુંગળી બધું દુનિયાભરમાંથી પાછું લવાય છે. અને આ બધું ષડયંત્ર કોમોડિટીઝ માર્કેટ, એટલે કે આ અત્યાર સુધી ઘણી થોડી નાની વસ્તુઓનું કોમોડિટીઝ માર્કેટ હતું, દિવેલના બિયા, દિવેલ જેને કહીએ એનું કોમોડિટી માર્કેટ હતું. પણ હવે તો રઈ, જીરું, અનાજ, કઠોળ બધી જ વસ્તુઓનું માર્કેટ થઈ ગયું છે. અને માર્કેટ કેવું છે, જેમાં કશું લેવાનું નથી, દેવાનું નથી, તમારે સટ્ટો જ કરવાનો છે. દુનિયાભરના લોકો આમાં સટ્ટો કરવા આવે છે. એટલે ભારતમાં જેટલા ઘઉં ઉગે એના કરતાં 10 ઘઉંની વેચાણ આ સટ્ટા બજારમાં રોજે રોજ થાય, નહીં લેવાનું, નહીં દેવાનું, અને સટોડિયા કમાય. ખેડૂતો બાપડા જે ઘઉંના 8 રૂપિયા 5 રૂપિયા ના જુએ કિલોના, 2 રૂપિયા કિલો ઘઉં વેચે, એક ઘઉં આપણે 15 રૂપિયે 17 રૂપિયે અને 20 રૂપિયે ખાવાના,
જે ચોખાના ખેડૂતોને 5 રૂપિયા 7 રૂપિયા ના મળે એના આપણે 40 રૂપિયા 50 રૂપિયા ને 80 રૂપિયા ચૂકવવાના. અને એનું કારણ છે કે આ સટ્ટા બજારમાં, કોમોડિટીઝ માર્કેટમાં જે સટોડિયા છે દુનિયાભરના, એમને આ ચોખા પર કમાણી કરવાની છે. એ બધા કમાય, દુનિયાભરના સટોડિયા કમાય, એના માટે આપણે ઘઉં, ચોખા, બાજરી બધું મોંઘું ખાવાનું છે. હવે લોકો, ભારતના લોકો પણ આ જાણી ગયા છે. અમેરિકાના લોકોએ પ્રતીક તરીકે વોલ સ્ટ્રીટ પસંદ કરી છે કે તમે આ શેરના, શેર બજારને ટકાવવા માટે અમારું લોહી, અમારું માંસ, અમારી ચરબી નીચોવીને શેર બજારને, સટોડિયાઓને, શેર બજારના અને વેપારીઓને, ઉદ્યોગપતિઓને પોષો છો, એ હવે નહીં ચાલે. લોકો માર્ચ કરી રહ્યા છે. બીબીસી લંડન પર દ્રશ્યો જોવા જેવા છે કે વોલ સ્ટ્રીટ તરફ માર્ચ કરો, વોલ સ્ટ્રીટને કબજે કરો, વોલ સ્ટ્રીટ બંધ કરો, શેર બજાર બંધ કરો. આ અમેરિકા જેવા અબજોપતિ મિલિયોનરોના દેશમાં લોકોએ હવે કેપિટાલિઝમ સામે તોફાન શરૂ કર્યું છે. તો ભારત તો મૂળભૂત રીતે ગરીબ દેશ છે, અને આ 100-200 રિલાયન્સ, ટાટા, બિરલા, આ બધા લોકો આપણું લોહી ચૂસીને, આપણું માંસ ચૂસીને, આપણી ચરબીથી તગડા થયા છે. તો એ દિવસ દૂર નથી કે ભારતના લોકો માત્ર ભ્રષ્ટાચાર બંધ કરવાની વાત નહીં કરવી પડે, હવે આપણે પણ આ શેર બજાર અને આ કોમોડિટીઝ બજાર બંધ કરવા માટે મેદાને પડવું પડશે. આપણે માગણી કરવી પડશે કે કોઈ પણ વસ્તુ તમે દિવેલ વેચો, કોમોડિટીઝ માર્કેટમાં રાખો ત્યાં સુધી બરાબર છે, પણ તમે દરેક ખાવાના તેલ, દરેક અનાજ, દરેક કઠોળ પર સટ્ટા શા માટે રમાડો છો? આપણે માગણી કરવી પડશે કે આ કોમોડિટીઝ બજાર બંધ કરો. આપણા લોહી ચૂસણિયા બજારો છે. ભારતના ઉદ્યોગ મંત્રીની, ભારતના નાણામંત્રીની નજર એક જ વસ્તુ પર હોય છે કે શેર બજાર ઊંચા જાય, શેર બજાર ઊંચા જાય. પછી ભલે અનાજના ભાવ ઊંચા જાય, કઠોળના ભાવ ઊંચા જાય, પણ એમને શેર બજાર નીચે નથી આવવા દેવા, એમને ગ્રોથ અટકાવવો નથી. તમારું લોહી ચૂસાઈ જાય એનો વાંધો નથી. તો ભારતમાં પણ હવે આપણે અન્નાને પ્રાર્થના કરીએ કે માત્ર ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારની વાતોમાં આગળ વાતો ઉમેરો કે હવે આ શેર બજારમાં કંઈક મર્યાદા લાવો, હવે આ કોમોડિટીઝ બજારમાંથી દરેક વસ્તુ ખસેડો. ડુંગળીનો સટ્ટો, ઘઉંનો સટ્ટો, તેલેપિયાનો સટ્ટો, આ સટ્ટા બંધ કરાવો, તો જ આપણે કશું ખાવા પામીશું. અને સરકારને કહીએ, એક ટાઈમ ટેબલ બહાર પાડો, એક એક રેડી રેકનર બહાર પાડો કે આજે વિશ્વ બજારમાં ડીઝલ, ક્રૂડ ઓઇલ 88 રૂપિયે છે, તો ભારતમાં એનો ભાવ 60 રૂપિયે છે. કાલે 75 રૂપિયા થઈ જશે, તો એ જ દિવસે એની ઇફેક્ટ આપો. આ નાલાયક સરકાર જ્યારે ભાવ વધે છે, જ્યારે ભાવ રોજે રોજ વધારે છે, અને જ્યારે ભાવ ઘટી જાય છે ત્યારે મહિનાઓ સુધી એની અસર નથી આપતા આપણને. એટલે જો ક્રૂડ ઓઇલ ને અને પેટ્રોલિયમને તમારે મુક્ત કરી દેવું હોય તો રોજના ભાવ પડવા જોઈએ, રોજે રોજ નવો ભાવ પડવો જોઈએ. ભાવ ઘટે એ જ દિવસે અમને ઘટેલા ભાવે પેટ્રોલ આપવું પડશે. આ તો રિફાઇનરીઓ અને કંપનીઓને નફાખોરી કરવાનો ધંધો શરૂ થયો છે. અને હમણાં મેં એક બોર્ડ વાંચ્યું, તો સ્તબ્ધ થઈ ગયો. વડોદરામાં ગોરવા રોડ ઉપર એક પેટ્રોલ પંપ છે પરદેશી કંપનીનો, અને એ પેટ્રોલ પંપ પર લખ્યું છે કે બજાર કિંમત કરતા અહીં સસ્તું પેટ્રોલ આપીએ છે. બર્માશેલનો પંપ છે, બર્માશેલનો, અને એણે લખ્યું છે કે બજાર કિંમત કરતા, એટલે કે ભારતની કંપનીઓ કરતા અમે સસ્તું પેટ્રોલ આપીએ છે. આ જ ધંધો એમણે માંડવો છે સરકારે, કે આપણી ઓઇલ કંપનીઓ બંધ થઈ જાય, બર્મા સેલ ને બીજી જે કંઈ સેલ આવવાની હોય એ બધી કંપનીઓ અહીંયા આવે, રિલાયન્સ, એસઆર,
અને આ બર્મા શેલનું પેટ્રોલ આપણા કરતાં સસ્તું હોય, લોકો એમના પંપ પરથી પેટ્રોલ પુરાવે, એમને કમાઈ આપે અને આપણી કંપનીઓ કાયમ માટે સૂઈ જાય. મને એ સમજાવો કે આઈપીસીએલ, જ્યાં સુધી આઈપીસીએલ હતું ત્યાં સુધી એ ખોટના ધંધા કરતું હતું, નેગેટિવ ચાલતું હતું, નફાનું ધોરણ સાવ ઓછું હતું, માંડ ચાલતું હતું, એને મરવાની અણી પર લાવી દીધું હતું. હવે એ જ આઈપીસીએલ, એ જ કર્મચારીઓ દ્વારા, અડધા કરતાં પણ ઓછા કર્મચારીઓ દ્વારા રિલાયન્સ ભરીને અબજો રૂપિયાનો નફો કેવી રીતે કરી રહ્યું છે? તો આપણે હવે આ દેશના નાગરિકોએ પણ કોમોડિટીઝ બજાર બંધ થાય એની ઝુંબેશ શરૂ કરવી પડશે. શેર બજારમાં પણ રોજ શેર બજારના ભાવ વધતા જ રહે, વધતા જ રહે. શેર બજારને 30,000 લઈ જવાની લાઈનમાં આપણને મારી નાખવાનું, કચડી નાખવાનું જે સરકારનું સાહસ છે એને રોકવું પડશે. પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે તો પણ નહીં ઘટાડીને આ બર્મા સેલને કમાઈ આપવાનું, રિલાયન્સને કમાઈ આપવાનું કાવતરું છે, એની સામે પણ આપણે લડવું પડશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.